બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જેતપુરની. જેતપુરનો સાડી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેટલું જ તેના દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ પણ પ્રખ્યાત છે. સાડીઓનું છેલ્લું ફિનિશિંગ આપવા માટે ધોલાઈમાં ઘાટ ધોલાઈ કરવામાં આવે છે. એવા ધોલાઈ ઘાટો જેતપુરના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બેફામ પણ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા છે, જેમાં જેતપુર તાલુકાના ખીરસરા, મોણપર સહિતના અનેક ગામોમાં ગેરકાયદેસર રીતે ચાલે છે. અને અહીં બેફામ પણ ગેરકાયદેસર રીતે સાડીનું ધોલાઈ કરીને તેના દ્વારા કલર અને કેમિકલનું પ્રદૂષણયુક્ત પાણી છોડવામાં આવે છે અને આસપાસના તમામ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીથી જમીન બગડી ચૂકી છે. ત્યારે આ વિસ્તારમાં પ્રદૂષણને રોકવા માટે NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા કડક પગલાં ભરવાની શરૂઆત કરવામાં આવી છે, જેના પગલે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા આજે આ વિસ્તારમાં ખાસ રેડ કરવામાં આવી હતી અને અહીં તો ચાલતા ગેરકાયદેસરના 15 જેટલા ધોલાઈ ઘાટો તોડી પાડવામાં આવ્યા હતા. એક માહિતી મુજબ આ વિસ્તારમાં 60-70 જેટલા સાડી ધોવાના ધોલાઈ ઘાટો ચાલે છે અને તેના દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહેલ છે. સાથે સાથે આ ધોલાઈ ઘાટો ચલાવતા લોકો માથા ભારે હોય. GPCP દ્વારા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને આસિસ્ટન્ટ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ રક્ષણ સહિતના લોકોએ આજે આ વિસ્તારમાં જઈને ગેરકાયદેસર ચાલતા સાડીના ધોલાઈ ઘાટોને તોડી પાડ્યા હતા અને કાર્યવાહી શરૂ કરી હતી. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર.